દહેગામ એસટી ડેપોથી ફાયર બ્રિગેડ જવાના માર્ગ ઉપર ગઈકાલે દબાણો હટાવાયા, પરંતુ આજે દબાણોનો રાફડો ફાટ્યો તો નગરપાલિકા તંત્ર આવા દબાણો કરતા સામે કડક કાર્યવાહી કરે તેવી લોક લાગણી પ્રબળ બની છે. ગાંધીનગર જિલ્લાના દેગામ મામલતદાર કચેરીથી ફાયર બ્રિગેડ જવાનો મુખ્ય માર્ગ નગરપાલિકાએ કરોડના ખર્ચે ખૂબ જ સુંદર બનાવી દીધો છે, પરંતુ આ મુખ્ય માર્ગો પર ફ્રૂટ અને શાકભાજીના લારીવારાઓ અને અનહદરાશ વધી જવા પામ્યું છે. એક સાઈડનો આખો રોડ લારીઓના દબાણોથી ભરચક થઈ ગયો છે અને એક સાઈડે દરરોજનો અસંખ્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, ત્યારે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ રોડ લારીઓ વાળા માટે બનાવ્યો છે કે પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે બનાવ્યો છે તે આમ જનતાને સમજાતું નથી. ગઈકાલે નગરપાલિકાના 15 જેટલા કર્મચારીઓ અને ચીફ ઓફિસર સાથે આવીને આ દબાણ દૂર કરાવ્યા હતા, પરંતુ આજે તેના કરતાં ડબલ દબાણો વધી જવા પામ્યા છે. આ માર્ગ ઉપર ફ્રૂટના લારીઓ વાળાને જાણે કે પરવાનગી મરી ગઈ હોય તેમ બિંદાસથી રોડની વચ્ચોવચ્ચ લારીઓ વાળા લારીઓ ઊભી રાખીને દબાણ કરી રહ્યા છે અને નગરપાલિકાના અધિકારીઓ પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે, પરંતુ આ લારીવાળાનો ત્રાસ દૂર થતો નથી તો નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર તાકીદે આ બાબતે તકેદારીના પગલાં ભરે અને આપણે જે રોડની પ્રશંસનીય કામગીરી કરી છે તેવી જ કામગીરી કરે તો પ્રજા આવી કામગીરીને બિરદાવે છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.